3 નવેમ્બર ગુજરાતમાં 8 બેઠકો માટે પેટા ચૂંટણી યોજાવાની છે ત્યારે ભાજપે 8 માંથી 7 બેઠક માટેના ઉમેદવારની જાહેરાત કરી છે ત્યારે મોટાભાગની બેઠક પર કોંગ્રેસમાંથી આયાતી ઉમેદવારને ટિકિટ આપવામાં આવી છે અબડાસા મોરબી ધારી ગઢડા કરજણ ડાંગ અને કપરાળાના ઉમેદવારોના નામની જાહેરાત કરાઈ છે 3 નવેમ્બર પેટા ચૂંટણી થવાની છે ત્યારે એક બેઠક સિવાય 7 બેઠકના ઉમેદવારના નામ જાહેર કર્યા છે અબડાસા માટે પ્રતિબંધસિંહ જાડેજા બ્રિજેશ મિરજા ધારી બેઠક માટે શિવિ કાકડિયા ગઢડા બેઠક માટે આત્મારામ પરમાર કરજણ બેઠક માટે અક્ષય પટેલ કપરાળા બેઠક માટે જીતુ ચૌધરી ડાંગ બેઠક માટે વિજય પટેલનું નામ જાહેર કરાયું છે આ તમામ ઉમેદવારો આવતીકાલે અથવા એક દિવસ બાદ ફોર્મ ભરવા જશે તેવું સૂત્રોનું કહેવું છે જો કે લીમડી બેઠક પર હજી સુધી કોઈ ફોર્ડ પાડવામાં આવ્યો નથી લીમડી પર કિરીટ સિંહ રાણાનું નામ ચર્ચામાં છે પરંતુ હજી સુધી કોઈ જાહેરાત આ બેઠક માટે કરાઈ નથી અબડાસા કિરજુનધારી મોરબી કપરાળા કોંગ્રેસથી આવેલા ઉમેદવારને ટિકિટ અપાય છે ત્યારે ભાજપ માટે આ તમામ બેઠકો પર જીત મેળવવી કપરી બની રહેશે એક તરફ કોંગ્રેસ છોડીને ભાજપ આવેલા ધારાસભ્યો છે તેઓએ પ્રજા સાથે દ્રોહ કર્યો છે તો બીજી તરફ પ્રજા માટે પણ અસમંજસ છે કે કોને મત આપે 5 બેઠકો પર કોંગ્રેસ પૂર્વ ધારાસભ્યોને ટિકિટ આપવામાં આવી છે તેઓને ખભે બેસાડીને હવે જીતાડવા પડશે આથી ઉમેદવારોને જીતવા માટે હવે ભાજપના કાર્યકર્તાઓને મહેનત કરવી પડશે અનેક બેઠકો પર ભાજપમાં આંતરિક અસંતોષ છે જ્યારે કાર્યકર્તાઓમાં નારાજગી છે કારણ કે જે ધારાસભ્યો સામે તેઓ ગત ચૂંટણીમાં લડ્યા હતા તેઓને જીતાવવા હવે મહેનત કરવાની છે તેમના માટે પ્રચાર કરવાનો છે તે એક કપરી પરિસ્થિતિ છે બ્યુરો રિપોર્ટ NS ગુજરાત ન્યૂઝ